नमस्कार विद्यार्थी मित्रों, आज आप स्वाध्याय दाखलो 9.19 गणी अत्यारे में शू क्या वागे छे? तो कि एक बल्ब है, बल्ब थी पड़दो है य 3 मीटर दूर है। हवे आपणे लेंस ने क्या राखवो जोईए आमां? ये तो ठीक है, पर लेंसनी केन्द्र लंबाई केटली होवी जोईए? लेंसनी केन्द्र लंबाई केटली होवी जोईए जेथी करीने एनुं प्रतिबिंब पड़दा पर पड़े? आ बल्बनुं प्रतिबिंब आपणे अहीं मेळवुं छे, तो आ लेंसनी केन्द्र लंबाई केटली होवी जोईए? महत्तम केन्द्र लंबाई केटली होवी जोईए? एम एनाथी वधु न चाले, ओछी चाले, एनाथी वधु न चाले। तो आपणे नियम मुजब जाए, आपणे पास सूत्र छे लेंस माटे, कि भाई 1/f = -1/u + 1/v बराबर। हवे -1/u तरीके माइनस यू लो, संज्ञा पद्धति उपयोग करूँ, प्लस हम जो धारो आ अंतर ने आप 3 मीटर डी, मैंने डी धार्यू, बल्ब और पड़दा वच्चे अंतर मैं डी धार्यू। तो जो हूँ आ वस्तु अंतर से आ बल्ब वस्तु है बराबर, बल्ब शू है वस्तु है, आ पड़दो है, अँ प्रतिबिंब पड़ से पड़दा पर। तो आज वस्तु अंतर थू यू, तो आटलू यू हो तो आटलू के आ प्रतिबिंब अंतर के आ प्रतिबिंब अंतर बराबर, अने आ वस्तु अंतर। बराबर, हवे तो वी प्रतिबिंब अंतर वी केटलुं छे? तो कि आ साइड छे प्लस लेवुं एने आपणे, 1/d - u बराबर। हवे जोवो छे माटे 1/f = आ माइनस माइनस प्लस थई जशे, 1/u + 1/d - u बराबर। माटे 1/f = आना लै जाओ, आना लै आपणे लसा आवशे ने u × d - u, तो d - u + u છેદમાં લસા u × d - u માટે હવે આ આ છે આપણે u કેટલું રાખવું જોઈએ? u નું સમીકરણ મળશે આપણને, u આ આ પદ અહીં ગુણાઈ જાય, u d - u = આ અહીં ગુણશે। હવે જો અહીંયા u તો ગયા, ખાલી આવ્યું એટલે fd વધવા માટે ud - u² = fd ખ્યાલ આવ્યો મિત્રો? આ માઇનસ યુ પ્લસ યુ ડી, ખાલી ડી વધ્યો ને પાંચ ગુણાનું fd માટે u² આમ લઈ જાઓ, યુનું દ્વિઘાત સમીકરણ યુનું, કારણ કે આપણે યુ ધાર્યું ને, ધારો કે વસ્તુ અંતર શું છે? યુ બરાબર, તો પ્રતિબિંબ અંતર શું થયું? d - u પ્લસ આ માઇનસ યુડી વત્તા fd બરાબર 0 અને બીજ શું થશે? માટે u બરાબર -b એટલે -d હવે સૂત્ર હતું ને એટલું આપણે ખ્યાલ હોય તો, આવું સૂત્ર કે ભાઈ ax² + bx + c = 0 હોય તો x = -b વત્તા ઓછા √b² - 4ac છેદમાં 2a, આવું સૂત્ર। એમાં આ આ મૂલ્ય આપણને 0 કા ધન મળવું જોઈએ, આ આ મૂલ્ય છે એનું મૂલ્ય કેવું હોવું જોઈએ? 0 કા ધન વાસ્તવિક બીજ માટે। તો જો બી તરીકે શું છે? -d પ્લસ ઓર માઇનસ √b² એટલે -d² 4, a એટલે u² નો સહગુણક 1, c એટલે આ પદ અચળ પદ fd છેદમાં 2a એટલે 1 વાસ્તવિક બીજ માટે। વાસ્તવિક બીજ માટે આ વર્ગમૂળમાં હોય આ મૂલ્ય કાં તો 0 હોવું જોઈએ કાં ધન, તો જ રૂટ નીકળે, કાં ઋણ હોય તો તો કંઈ વર્ગમૂળ નીકળે નહીં, અને વાસ્તવિક બીજ મળે નહીં, વાસ્તવિક
બીજી માટે આ ડી સ્ક્વેર માઇનસ ફોર એફ ડી ગ્રેટર ધન ઇક્વલ ટુ ઝીરો માટે આને આ સાઈડ લઈ જાઓ તો ડી સ્ક્વેર ગ્રેટર ધન ઇઝ ઇક્વલ ટુ ફોર એફ ડી હે ને અર્થાત માટે બે કહો તો ડી ડી કાઢી નાખવું હે ને તો ડી ડી વડે ભાંગી નાખવું તો ડી ગ્રેટર ધન ઇક્વલ ટુ આઈ ડી વધશે આઈ ડી નીકળી જાય ફોર એફ માટે અમે લખીએ કોને ફોર એફ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડી અને પછી આમ લખી શકું માટે એફ લેસ ધેન ફોર ઇક્વલ ટુ ડી બાય ફોર અચ્છા નીચે જાય મતલબ વધારેમાં વધારે એફ કેટલી હોવી જોઈએ કેન્દ્ર લંબાઈ ડી બાય ફોર હોવી જોઈએ અથવા એનાથી નાની ચાલે જો તમારે પડદા પર પદબી મેળવવું હોય તો એફ તમે આનાથી મોટી લીધી ડી બાય ફોરથી કેન્દ્ર લંબાઈ તો તમને કોઈ રીતે ગ્લેસને તમે ગમે ત્યાં રાખો ગમે ત્યાં રાખો તમને એવો વસ્તુ અંતર મળે જ નહીં જેથી આ બલ્બનું પ્રતિબિંબ છે એ પડદા પર મળે એ શક્ય જ નથી વધુમાં વધુ એપ તમારી માટે કેટલી હોવી જોઈએ વધુમાં વધુ ડી બાય ફોર માટે મહત્તમ કેન્દ્ર લંબાઈ એફ મેક્સ ફિઝિકલ ટુ ડી બાય ફોર અને ડી કેટલું આપણે આપ્યું મિત્રો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર 3 મીટર 3/4 હે ને એટલે કે 0.75 મીટર આ આપણો જવાબ થયો બરાબર મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ 0.75 મીટર વિદ્યાર્થી મિત્રો આપણને સ્વાધ્યાય દાખલા 9.20માં શું કહે છે તો કે વસ્તુથી પડદો છે 90 સેમી દૂર છે અને બે સ્થાનો એવા છે એક આયા અને આયા સમજો આ બે સ્થાન એકબીજા એકબીજાથી 20 સેમી અંતર આવેલા હોય બરાબર આ સ્થાન નામ આપવું સપોઝ આ તમે લેસનું નામ આપ્યું પણ સ્થાનને નામ આપવું સપોઝ L1 અને L2 લેન્સ 1 માટેનું સ્થાન આ બે સ્થાનો કહું અથવા 1 અને 2 આપો તો પણ ચાલે બરાબર આ સ્થાન 1 આ સ્થાન 2 આ બે સ્થાન છે બરાબર હવે બહિર્ગોળ લેન્સને એમ કહે છે કે એકવાર તમે અહીંયા મૂકો આ આ બે સ્થાન વચ્ચેનું અંતર કેટલું છે 20 સેમી છે લેન્સ તો એક જ છે પણ એક જ છે વારાફરતી અલગ અલગ સ્થાન પર મૂકીએ છીએ આપણે તમે એને અહીંયા મૂકો તો પણ પ્રતિબિંબ અહીંયા મળે અને એ જ બરીકો લેસને ઉપાડીને અહીંયા મૂકો બીજા સ્થાન ઉપર તો પણ પ્રતિબિંબ અહીંયા મળે સમજો લેસ એક જ છે વારા પરથી જો અહીંયા મૂકો તો પણ પ્રતિબિંબ અહીંયા જ મળે છે અને અહીંયા મૂકો તો પણ પ્રતિબિંબ અહીંયા જ મળે છે તો એમ કહે છે કે તો આ જે બહિર્ગોળ લેન્સ છે કે વારા ફરતી આયા અહીંયા મૂકવાથી પ્રતિબિંબ અહીંયા જ મળતું હતું એ બહિર્ગોળ લેસને આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે બરાબર હેતુ આ છે મિત્રો હવે જ્યારે એવું થતું હોય સમજો અહીંયા મૂક્યો અને પ્રતિબિંબ અહીંયા મળ્યું ધારો કે આ વસ્તુનું અંતર છે લેન્સથી એક્સ અંતર હશે તો મિત્રો અહીંયા મૂકીએ અને પ્રતિબિંબ અહીંયા મળતું તો આ અંતર પણ એક્સ જ થાય એક્સ જ થાય તમે જો હુકમ એને સમજો પેલા સ્થિતિ આ છે આ એક્સ થયું અંતર તો આ શું થયું આ 90 - x થયું આ અંતર એક્સ થયું તો આ આ અંતર શું થયું એટલું આ કાંક આખું અંતર 90 છે 90 - x થયું બરાબર સમજો બરાબર હવે સેમ તમે અહીંયા મૂકો તો આ અહીંયા મૂકો ને સમજો કે પડદો અહીં છે અને વસ્તુ અહીં લઈ લ્યો તો આ અંતર એક્સ તો આપણે 90 - x થયું પેલા જેવી સ્થિતિ થઈ સેમ સ્થિતિ થઈ સ્થિતિ એ જ પોઝિશન એ જ થઈ ને કે તમે લેસ અહીંયા મૂકો ને અહીંયા વસ્તુ મૂકો ને પડદો અહીંયા મૂકો તો અંતર એક્સ જ થયું કે નહીં અને અંતર 90 - x થયું કે નહીં મને કહેવાનો ફરથી કે જ્યારે આવું થાય કે બે જગ્યાએ મૂકો તમે લેન્સને વારા ફરતી અને પ્રતિબિંબ એક જ જગ્યાએ મળતું હોય તો જે અંતર વસ્તુ અંતર પહેલાં હોય પ્રથમ સ્થાને બધા વસ્તુ અંતર હોય એ જ બીજા સ્થાન માટે પ્રતિબિંબ અંતર હોય સેમ તો જો પ્રથમ સ્થાન માટે વસ્તુ અંતર એક્સ છે તો બીજા સ્થાન માટે પ્રતિબિંબ અંતર પણ શું થાય એક્સ જ થાય આપણે ધ્યાનમાં રાખવું જોઈએ મિત્રો તો જ આવું બને નહીંતર બને નહીં ચાલો હવે આપણે કેન્દ્ર લંબાઈ ગોતવાની છે બરાબર જોજો લેન્સ માટે આપણી પાસે સૂત્ર છે કે 1/f =
माइनस वन अपॉन यू प्लस वन अपॉन वी बराबर। आप सूत्र है हवे मित्रों आया हूँ जरा लो प्रथम लेंस की बात करूँ आ स्थान पर बराबर स्थान वन माटे स्थान वन माटे स्थान वन माटे स्थान वन माटे એના માટે જો વસ્તુ અંતર છે એક્સ થશે અને પ્રતિબિંબ અંતર આટલું થશે અહીંથી અહીં લખીનું એટલે કે વીસ પ્લસ એક્સ બરાબર વીસ પ્લસ એક્સ સ્થાન વન માટે આ એક્સ પ્લસ વીસ પ્લસ એક્સ બરાબર શું થઈ જવું છે ટોટલ અંતર નેવું મિત્રો આપણો એક્સ વસ્તુ અંતર છે પહેલાં એ મેળવી લઈએ એને આપણે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બે મળી જશે કારણ કે પ્રતિબિંબ અંતર થશે વીસ પ્લસ એક્સ બરાબર માટે એક્સ ને એક્સ ટુ એક્સ ટુ એક્સ બરાબર વીસ આમ જાય સિત્તેર માટે એક્સ શું મળ્યું આપણને પાંત્રીસ સેમી જો આપણને વસ્તુ અંતર પાત્ર સમય મળી ગયું બરાબર હવે પ્રથમ લેન્સ માટે પ્રથમ સ્થાન આગળ સ્થાન વન માટે જ વાત છે અહીં વસ્તુ અંતર યુ બરાબર શું લેશું તો કે માઇનસ પાંત્રીસ સેમી પ્રતિબિંબ અંતર વી શું લેશું તો કે જો વીસ પ્લસ એક્સ વીસ પ્લસ એક્સ એટલે કે વીસ પ્લસ પાંત્રીસ એટલે કે પંચાવન સેમી બરાબર પણ એ પ્લસ કારણ કે આ સાઈડ છે લેન્સની પંચાવન સેમી બરાબર હવે આના પરથી આપણે લેસ સૂત્ર છે લેસ માટેનું હવે વન અપોન એફ જો વન અપોન એફ ઇઝિકલ ટુ અને આપણે સમીકરણ એક દઈએ હવે સમીકરણ વન પરથી સમીકરણ વન પરથી વન અપોન એફ ઇઝિકલ ટુ માઇનસ વન અપોન યુ યુ તરીકે શું છે માઇનસ પાંત્રીસ પ્લસ વન અપોન વી વી તરીકે શું છે તો કે પ્લસ પંચાવન બરાબર બરાબર વન અપોન પાંત્રીસ વત્તા વન અપોન પંચાવન બરાબર તો આનો આપણે લસા કાઢવો જોશે ને બરાબર આ સાત પંચા પાંત્રીસ છે અને આ અગિયાર પંચા પંચાવન છે બરાબર અહીંયા આપણે અગિયાર ગુણીએ અને અહીંયા સાત ગુણીએ બરાબર થાય ને આ નામ લખ્યા કહે ને સાત ગુણ્યા પાંચ વત્તા અગિયાર ગુણ્યા પાંચ બરાબર તો અહીંયા અહીંયા અગિયાર આવી જાય અગિયાર સાત ને પાંચ અહીંયા સાત આવી જાય અગિયાર સાત ને પાંચ થઈ જાય તો અગિયાર ઉપર ગુણે પ્લસ અહીંયા સાત ઉપર ગુણે જેમાં લસાયો અગિયાર ગુણા સાત ગુણા પાંચ માટે વન અપોન એફ શું થયું મિત્રો અગિયાર ને સાત અઢાર ના છેદમાં અગિયાર ગુણા સાત ગુણા પાંચ સાત પછી પાંત્રીસ ગુણા અગિયાર એટલે ત્રણસો પંચાસી થાય ને
पत्रीस एक पात्र 350 ने वत्ता 35 385 माटे एफ शू थी मित्रों तरह सौ पंचासी भाईगा 18 बराबर आटला सेंटीमीटर हिसाब किताब कर नाखवाना आपणे છે આ જવાબ સેમીમાં આવશે બરાબર છે તો આ રીતે મિત્રો આપણને આ બહિર્ગોળ લેસની કેન્દ્ર લંબાઈ મળી ગઈ એમ બરાબર છે ધન્યવાદ